ઓફ વડોદરા। વડોદરાની સેવા વસ્તીમાં રહેતા બાળકોએ શહેરના મોટા ગણેશ પંડાલોમાં દર્શનાર્થે જઈ સાંસ્કૃતિક નેતૃત્વના પાઠ શીખ્યા। રૂકમિલ શાહ જણાવે છે કે બાળકો દેશ સાથે સંસ્કૃતિને પણ ભવિષ્યમાં નવી ઊંચાઈ પર લઈ જશે, ત્યારે આજે તેમણે શીખેલા સાંસ્કૃતિક નેતૃત્વના પાઠ આવનાર સમયમાં તેમને તહેવારોની ઉજવણી વધુ સારી અને અસરકારક રીતે સમાજને જોડતી દિશામાં આગળ વધારશે તેવો મને ચોક્કસ વિશ્વાસ છે। વડોદરાની બરોડા યુથ ફેડરેશન દ્વારા શહેરમાં પ્રોજેક્ટ પ્રોગ્રેસ, કુમારિકા પૂજન, રોટી બેંક જેવા અવનવા કાર્યક્રમો થકી લોકોને જોડવાનો અને સમાજને આગળ લઈ જવાની દિશામાં કામ કરવામાં આવે છે। ત્યારે બરોડા યુથ ફેડરેશન દ્વારા BYF ગણેશ યાત્રા 2023 અંતર્ગત શહેરના સેવા વસ્તીમાં રહેતા 120થી વધુ બાળકોને તેમના નિવાસસ્થાનેથી લઈ જઈને શહેરના વિવિધ 4 મોટા ગણેશ પંડાલોમાં દર્શનાર્થે લઈ જવામાં આવ્યા। એટલું જ નહીં, ત્યાં જઈને બાળકોએ સાંસ્કૃતિક નેતૃત્વના પાઠ પણ ભણ્યા છે। આ અંગે બરોડા યુથ ફેડરેશનના રૂકમિલ શાહ જણાવે છે કે હાલ વડોદરા ગણેશજીની ભક્તિમાં લીન છે। ગણેશ ઉત્સવની ક્યારે ન જોઈ હોય તેવી ભવ્યતા અને દિવ્યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે સેવા વસ્તીમાં રહેતા બાળકોને શહેરના 4 વિવિધ ગણેશ પંડાલો, ઈચ્છાપૂર્તિ ગણેશજી, મનમોહન યુવક મંડળ, માંજલપુરના રાજા અને શ્રીમંત SVBC ટ્રસ્ટના આશીર્વાદ ગણેશજીના દર્શનાર્થે લઈ જવામાં આવ્યા છે। રૂકમિલ શાહ જણાવે છે કે બાળકો ભવિષ્યમાં દેશ અને હિન્દુ સંસ્કૃતિને આગળ લઈ જશે, ત્યારે ભવિષ્યમાં તેઓ પણ મોટા આયોજન કરી શકે તે માટે સાંસ્કૃતિક નેતૃત્વના પાઠ આજે સેવા વસ્તીના બાળકો ભણ્યા છે। ગણેશ ઉત્સવની ઉજવણી પહેલાં, ઉજવણી દરમિયાન અને વિસર્જન ટાણે કરવામાં આવતી તૈયારીઓની એક ઝલક મંડળના આયોજકો પાસેથી તેમણે મેળવી છે। આમ બરોડા યુથ ફેડરેશન સેવા વસ્તીના બાળકો માટે જીવનનો એક યાદગાર અનુભવ કરાવવામાં નિમિત્ત બન્યું તેનો આનંદ છે। બરોડા યુથ ફેડરેશન દ્વારા ગણેશ યાત્રા દર્શન 2023 અંતર્ગત વડોદરા શહેર ગણેશ ઉત્સવ માટે ખૂબ ખ્યાતનામ છે, ત્યારે વડોદરા શહેરના સંસ્કૃતિ જાળવી રાખીને ખૂબ સુંદર પ્રતિમાનું દર્શન થાય તેના ભાગરૂપે માંજલપુરના રાજા, ઈચ્છાપૂર્તિ ગણેશ, મનમોહન યુવક મંડળ અને સાથે સાથે આશીર્વાદ ગણેશ, SVBC ટ્રસ્ટ, સમગ્ર ચારેય મંડળમાં 100થી વધારે સેવા વસ્તીના બાળકોને લઈ જઈ અને બાળકો કઈ રીતે ગણેશ ચતુર્થીના પાવન અવસરે ગણેશજીને આરાધના કરી, પર્વ કરી અને કઈ રીતે આશીર્વાદ મેળવી શકે તે માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર અમારી ટીમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ આયોજકોને ખૂબ ખૂબ આભાર માનું છું કે સુંદર આયોજનને સફળ બનાવવા બદલ।